અને હવે આગળ વાત કરીએ તો વધુ એક મહત્વના સમાચાર મળી રહ્યા છે, તેના પર નજર કરીએ. સુરતના સૈયદપુરામાં ગણેશ પંડાલમાં પથ્થરબાજી મામલે મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગણેશ પંડાલ પર પથ્થરબાજી કરવામાં આવી હતી. શહેરની તમામ મદ્રેસામાં પોલીસનું સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે. શહેરની તમામ જે મદ્રેસાઓ છે તેમાં પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. શહેરમાં કાર્યરત 90 મદ્રેસા અને તેની હોસ્ટેલોમાં તપાસની શરૂઆત કરવામાં આવી છે. એસઓજી ગ્રુપ દ્વારા રાંદેરમાં આવેલી મદ્રેસા અને હોસ્ટેલમાં તપાસ કરાઈ રહી છે. કારણ કે આ પથ્થરમારામાં જે સગીરો હતા તેમણે પથ્થરમારો કર્યો અને ત્યારબાદ મામલો બીચક્યો હતો. સુરતના સૈયદપુરામાં ગણેશ પંડાલમાં પથ્થરબાજી મામલે આ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. શહેરની જે તમામ મદ્રેસાઓ છે તેમાં શહેરમાં કાર્યરત 90 જેટલી મદ્રેસા અને તેની હોસ્ટેલોમાં તપાસની શરૂઆત કરવામાં આવી છે. તો આ વિશે જ વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સુરતથી સંવાદદાતા સાઈ. સાઈ, પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. 90 જેટલી મદ્રેસા અને તેની હોસ્ટેલોમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. શું વિગતો મળી રહી છે? બિલકુલ, જે રીતના રવિવારના રોજ સૈયદપુરા ખાતે પથ્થરમારાની ઘટના સામે આવી હતી અને ત્યારબાદ સતત સુરત પોલીસ એલર્ટ જોવા મળી રહી છે, ત્યારે એસઓજીની ટીમ દ્વારા રાંદેર વિસ્તારની અંદર મદ્રેસા અને હોસ્ટેલની અંદર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ખાસ કરીને શહેરના 90 જેટલા મદ્રેસા આવ્યા છે અને 90 જેટલા મદ્રેસાઓની અંદર પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન જે છે તે હાથ ધરવામાં આવ્યું હતું. અને મદ્રેસાઓની અંદર રહેતા તમામ વિદ્યાર્થીઓ હોય કે પછી મૌલવી હોય તમામની ઓળખ પરેડ કરવામાં આવી હતી. તમામના પુરાવો પણ જોવામાં આવ્યા હતા. બહારના રાજ્યથી આવતા જે વિદ્યાર્થીઓ અથવા તો હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ હોય કે પછી જે મદ્રેસાઓમાં રહેતા મૌલવી મૌલાનાઓની તમામની પૂછપરછ પણ કરવામાં આવી હતી. સુરત એસઓજીની ટીમ દ્વારા અલગ અલગ વિસ્તારોની અંદર અત્યારે મદ્રેસાઓની અંદર જઈ હવે ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. કારણ કે જે રીતના સૈયદપુરાની અંદર ઘટના બની હતી તે સગીર બાળકો દ્વારા કરવામાં આવી હતી અને નાના બાળકો પોલીસ સમક્ષ ખુલાસો કર્યો છે કે આ મદ્રેસા પણ જતા હતા અને મદ્રેસાથી આવ્યા બાદ આ સમગ્ર કાવતરું રચવામાં આવ્યું હતું એવું સ્પષ્ટપણે સામે આવ્યું હતું. પરંતુ ચોક્કસપણે કહી શકાય કે તમામ બ્રાન્ચો હવે કામે લાગી છે. સુરત એસઓજીની ટીમ હોય, પીસીબીની ટીમ હોય કે પછી સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ હોય, તમામ હવે શહેરના 90 જેટલા મદ્રેસાઓની અંદર ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. ઉન, સચિન, બેસ્તાન સહિતના અલગ અલગ વિસ્તારોની અંદર ખાસ કરીને સર્ચ ઓપરેશન દરમિયાન કઈ બાબતોને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે? બિલકુલ, જે રીતના સર્ચ ઓપરેશન દરમિયાન હોસ્ટેલની અંદર વિદ્યાર્થીઓ રહેતા હોય તો તેમની તમામ આધાર પુરાવા ચેક કરવામાં આવી રહ્યા છે. આધાર કાર્ડ સહિતના તમામ ડોક્યુમેન્ટ પોલીસ દ્વારા રજૂ કરવામાં આવી રહ્યા છે, ડોક્યુમેન્ટ ચેક કરવામાં આવી રહ્યા છે. ખાસ કરીને મદ્રેસાઓની અંદર પણ પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવતું હોય તો પછી મૌલાનાઓ ત્યાં રહેતા હોય, મૌલવીઓ રહેતા હોય, તમામની ઓળખ પરેર સાથે સાથે આધાર પુરાવા ચેક કરવામાં આવી રહ્યા છે અને તેમને ખાસ કરીને અપીલ કરવામાં આવી રહી છે કે આજે કાવતરું સમગ્ર સામે આવી રહ્યું છે એની અંદર કોઈની સંગડવણી છે કે કેમ તે પણ એક મોટો પ્રશ્ન ઉપસ્થિત થઈ રહ્યો છે. પોલીસ દ્વારા તમામની પૂછપરછ કરવામાં આવી રહી છે અને જો કોઈની પણ સંગડવણી આ મદ્રેસાઓની દરમિયાન કોઈની પણ સામે આવશે તો તમામ સામે કાર્યવાહી થશે એવી બાંયધરી પણ સુરત પોલીસ કમિશનર દ્વારા આપવામાં આવી રહી છે. સાથે સાથે અત્યારે પથ્થરમારાના ઘટનાને લઈને શહેરની અંદર કોમ્બિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે, ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. ગણેશ ઉત્સવનો તહેવાર વિસર્જનને લઈને તમામ પોલીસની ટીમ અત્યારે એલર્ટ મોડ પર જોવા મળી રહી છે અને એસઓજીની ટીમ દ્વારા ખાસ કરીને મદ્રેસાઓની અંદર અત્યારે ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. જી જી, કૃષ્ણ આભાર સાહિત સમગ્ર માહિતી આપવા માટે.